તેથી મિત્રો મુખ્ય લેલો આજે આપણે ધોરણ 11 ના માના મૂળ તત્વ પ્રકરણ 6 પેટા નંદો એની અંદર દાખલો 12 મો નીચેના વ્યવહારો શ્રી વિકેશ ટોસ્ટના ચોપડે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો તો સૌથી પહેલા ટાઇટલ આપી દઈએ વિકેશ ટોસ્ટના ચોપડે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ ચારે ચાર છે એ પેટા નોંધ માગી છે તો ચારે ચારને આપણે ફોર્મેટ દોરી નાખીએ સ્ટાર્ટ કરીએ પહેલો વ્યવહાર 2015 નવેમ્બર 1 રામાનુજ પાસેથી રૂપિયા 30,000 નો માલ ખરીદ્યો 10% વેપારી વટાવ બિલ નંબર 120 પહેલો પ્રશ્ન આ વ્યવહાર માલનો છે તો કે હા આ વ્યવહાર શાકનો છે તો કે હા કારણ કે વ્યક્તિનું નામ આવતું હોય તે વ્યવહાર હંમેશા ઉધાર હોય અને રોકડ શબ્દનો જેમાં ઉલ્લેખ થતો ન હોય તેને ઉધાર વ્યવહાર કહેવાય તો આવે તો કે હા પરંતુ ક્યાં લખશું માલ ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં આવશે તો ડાયરેક્ટ છે એ આપણે ખરીદ નોંધમાં લખી નાખીએ 2015 નવેમ્બર 1 રામાનુજ ખાતે ₹30,000 નો માલ 10% વેપારી વટાવે 30,000 ના 10% એટલે 3,000 30,000 માંથી 3,000 બાદ કરો તો 27,000 ટોટલ આવશે અહીંયા 27,000 બિલ નંબર 120 આપ્યું છે આવક ભરતીય નંબરમાં લખી નાખીએ 120 રૂપિયા ત્યારબાદ છે તારીખ 4 નિર્મી પાસેથી ₹12,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો શાખ 1 માસ અને બિલ નંબર 130 હવે બંને પ્રશ્ન છે એ આમાં સમાવી લીધા છે કે આ વ્યવહાર માલનો છે તો કે હા આ વ્યવહાર ઉધાર છે તો કે હા આવશે તો કે હા ક્યાં આવશે તો કે માલ ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં જ આવશે તો તારીખ 4 નિર્મી ખાતે બિલ નંબર 130 હવે 12,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો રોકડ વટાવ છે એ ધ્યાનમાં લેશું નહીં માત્ર વેપારી વટાવ જ ધ્યાનમાં લેશું તો 12,000 છે એ બેઠે બેઠા અહીંયા મૂકી દઉં ત્યારબાદ છે તારીખ 6 સુરેશને ₹15,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો રોકડ વટાવ 3% બિલ નંબર 350 વ્યવહાર માલનો છે તો કે હા વ્યવહાર ઉધાર છે તો કે હા વ્યક્તિનું નામ આવ્યું છે રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ થયો નથી એટલે વ્યવહાર આવશે પરંતુ ક્યાં આવશે તો કે વેચ્યો મીન્સ કે વેચાણ નોંધમાં આવશે 2015 નવેમ્બર 6 તારીખ છે 6 હે સુરેશ ખાતે બિલ નંબર આપ્યું છે 350 15,000 ના 5% કેલ્સીની અંદર કરો એટલે 750 થશે રોકડ વટાવ છે એ ધ્યાનમાં લેશું નહીં માત્ર વેપારી વટાવ ધ્યાનમાં લેશું તો 15,000 માંથી 750 રૂપિયા બાદ કરો એટલે 14,250 રૂપિયા આવશે ત્યારબાદ આગળ વધીએ તારીખ 11 ₹10,000 નો માલ ખરીદ્યો કેસ મેમો નંબર 58 વ્યવહાર માલનો છે તો કે હા વ્યવહાર ઉધાર છે તો કે ના ઉધાર વ્યવહાર કોને કહેવામાં આવે કે વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો હોય તો જ ઉધાર વ્યવહાર કહેવામાં આવે જો છે એ લીટીની અંદર રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો ન હોય અને વ્યક્તિનું નામનો પણ ઉલ્લેખ થયેલો ન હોય તો એ વ્યવહારને રોકડ વ્યવહાર ગણવામાં આવે છે એટલે આ વ્યવહાર આવે નહીં અથવા તો જોતાં જ ખબર પડી જાય કે અહીંયા વ્યક્તિનું નામ જ નથી આપ્યું તો ફોર્મેટની અંદર આપણે કોનું નામ લખીએ તો વ્યવહાર આવે જ નહીં આ ત્યારબાદ છે તારીખ 15 સુરેશે ₹3,000 નો માલ પરત કર્યો જેની સામે જમા ચીઠ્ઠી નંબર 20 મોકલી આપી હવે જો ખરીદ પરત હોય તો ફોર્મેટની અંદર ઉધાર ચીઠ્ઠી આવશે અને વેચાણ પરત હોય તો ફોર્મેટની અંદર જમા ચીઠ્ઠી આવશે તો ઉધાર ચીઠ્ઠી અને જમા ચીઠ્ઠી ઉપરથી તમે ઓળખી જશો કે આ વ્યવહાર ખરીદ નોંધમાં આવશે અથવા તો વેચાણ નોંધમાં આવશે એમ ન કરવું હોય તો બીજી રીતે કરીએ કે સુરેશે 3,000 નો માલ પરત કર્યો હવે આગળ જોવાનું સુરેશનું નામ ક્યાંય આવ્યું છે તો કે હા
વેચાણનોન માં સુરેશ નું નામ આવ્યું છે તો સુરેશ માલ પરત કરે તો હવે ક્યાં આવે તો કે વેચાણનોન માં આવે 2015 નવેમ્બર 15 સુરેશ ખાતે સુરેશે છે જમા જેઠી 20 મોકલી આપી અને 3000 નો માલ પરત કર્યો જમા જેઠી 20 અને 3000 નો માલ પરત કર્યો રકમ રૂપિયામાં 3000 ત્યારબાદ નિર્મીને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપી હવે નિર્મીને 40% માલ પરત કર્યો ઉધાર ચિઠ્ઠી આવે એટલે તમે ડાયરેક્ટ ઓળખી જશો ફોર્મેટની અંદર ઉધાર ચિઠ્ઠી અહીંયા છે એટલે ખરીદવામાં વ્યવહાર આવતો હોવો જોઈએ અથવા તો એમ ન કરવું હોય તો બીજી રીતે આગળ વધીએ નિર્મીએ માલ પરત કીધો તો આગળ જોવાનું નિર્મી ક્યાં શબ્દ આવે છે તો કે ખરીદવામાં તો હવે માલ પરત કરે તો એને ખરીદ પરત કહેવાય તો 2015 નવેમ્બર 17 નિર્મી ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 17 છે હવે નિર્મીએ છે એ 40% માલ પરત કર્યો તો અહીંયા 12000ના 40% કેસની અંદર કરો એટલે 4800 રૂપિયા આવશે ત્યારબાદ આગળ વધીએ શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 7000નું ફર્નિચર ખરીદ્યો પહેલો પ્રશ્ન પૂછું છું આ વ્યવહાર માલનો છે તો કે ના આ વ્યવહાર ફર્નિચરનો છે ફર્નિચર છે એ ધંધાની મિલકત છે તો મિલકત છે આવે નહીં એટલે વ્યવહાર આવશે નહીં ત્યારબાદ તારીખ 20 આંટી પાસેથી 90000નો માલ ખરીદ્યો અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા પહેલો પ્રશ્ન વ્યવહાર માલનો છે તો કે હા બીજો પ્રશ્ન આ વ્યવહાર ઉધાર છે તો કે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા મન મીન્સ કે અડધો વ્યવહાર રોકડ છે અડધો વ્યવહાર ઉધાર છે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણી લેવાનો અને જે ફોર્મેટની અંદર આવતો હોય ત્યાં એન્ટ્રી કરી નાખવાની તો માલ ખરીદ્યો છે તો ખરીદ નોંધમાં છે એ લખશું તારીખ 20 આંટી ખાતે 90000નો માલ ખરીદ્યો આવક ભરતીય નંબર કંઈ આપ્યું નથી 90000નો માલ ખરીદ્યો ચલો તારીખ 21 આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ બાલાને 1,08,000માં વેચી દીધો શાક 1 માસ વેપારી વટાવ 10% બિલ નંબર 360 હવે બાલાને વેચી દીધો માલ વેચ્યો છે એટલે વેચાણ નોંધમાં સૌથી પહેલા તો વ્યવહાર માલનો છે અને શાકનો સમય આવ્યો છે 1 માસ વ્યવહાર આવશે તો કે હા માલ વેચ્યો છે એટલે વેચાણ નોંધમાં લખશું તારીખ 21 બાલા ખાતે બિલ નંબર 360 1,08,000ના 10% 1,08,000ના 10% કેલ્સીની અંદર કરશો એટલે 10,800 રૂપિયા આવશે 1,08,000માંથી 10,800 રૂપિયા બાદ કરો તમે એટલે છે એ 97,200 રૂપિયા આવશે ત્યારબાદ છે બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો જે માલ આંટીને મોકલી આપ્યો બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો જે માલ આંટીને પાછો મોકલી આપ્યો તો સૌથી પહેલાં તો છે એ બાલા નામ ગોતવાનું છે અને આંટી નામ ગોતવાનું છે બાલા ગોતીએ તો બાલા છે ક્યાં છે તો કે વેચાણ નોંધમાં હવે ક્યાં આવશે તો કે વેચાણ પરત નોંધમાં તારીખ છે એ 23 બાલાએ અડધો માલ વેચેલો માલ છે એમાંથી અડધો માલ પરત કર્યો તો વેચાણ માલ પરતમાં બાલા ખાતે હવે છે એ બાલાએ ટોટલ છે એ અડધો માલ પરત કર્યો તો 97,200ના અડધા રકમ રૂપિયા થશે 48,600 રૂપિયા કેસીની અંદર કરશો 97,200ના અડધા રકમ રૂપિયા 48,600 રૂપિયા થશે હવે આ માલ છે એ પાછો આંટીને મોકલી આપ્યો મીન્સ કે છે એ આંટી ગોતી ક્યાં છે તો કે ખરીદ નોંધમાં હવે છે એ માલ પરત આવે તો એને શું કહેવાય ખરીદ પરત અહીંયા લખીએ આંટી ખાતે પરંતુ આ માલ પાછો આંટીને મોકલી આપ્યો મીન્સ કે
4860 બેઠે બેઠા અહીંયા મળું મૂકવાના નથી, પરંતુ જેવી રીતે છે એ બાલાના રકમ રૂપિયા અડધા કીધા છે તેવી જ રીતે આંટીના રકમ રૂપિયા છે એ અડધા કરીને છે મૂકવાના છે. તો 90,000ના અડધા 45,000 છે એ આંટી ખાતે આવશે. ચલો આગળ વધીએ. તારીખ 24, કરણે રૂપિયા 30,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર મળ્યો. અહીંયા માત્ર ઓર્ડર જ આપ્યો છે, નાણાંની કોઈ પણ જાતની લેતી દેતી થઈ નથી, આદાન પ્રદાન થયું નથી. આ વ્યવહાર બિનાર્થિક છે, બિનાર્થિક વ્યવહારની ચોપડે નોંધ થશે નહીં, એટલે વ્યવહાર આવશે નહીં. ચાલો એના પછી તારીખ 25, કરણને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, મજૂરીના 500 ઉમેર્યા, બિલ નંબર 365. હવે આ વ્યવહાર આર્થિક બન્યો છે, કરણને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો, મીન્સ કે છે એ લેતી દેતી થોડી થઈ છે, માલ છે વ્યવહાર માલનો છે અને ઉધાર વ્યવહાર છે એટલે આવશે, પરંતુ ક્યાં આવશે એ આપણે આપણી રીતના નક્કી કરવાનું છે. કારણ કે નથી ખરીદી શબ્દ આપ્યો કે નથી વેચાણ શબ્દ આપ્યો. હવે કરણને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, મીન્સ કે કરણ લેનાર છે કે આપનાર છે તે નક્કી કરવાનું છે. કરણને તો માલ છે ઓર્ડર મુજબ કરણ પાસે જાય છે, મીન્સ કરણ માલને લેનાર છે. તો લેનાર ખાતે ઉધાર, મીન્સ કે કરણ ખાતે ઉધાર કોના ખાતે જમા આવશે? તો કે વેચાણ ખાતે જમા, કારણ કે વેચાણની જમા બાકી હોય. કરણ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા, તારીખ 25 વેચાણ નોંધમાં લખશું કરણ ખાતે. બિલ નંબર આપ્યા છે 365. કરણને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, ઓર્ડર કેટલો હતો? 30,000નો માલ 10% વેપારી વટાવે. 30,000ના 10% 3,000, 30,000માંથી 3,000 બાદ કરો એટલે 27,000. ચાલો એના પછીનો વ્યવહાર, રોકડ ખરીદી 16,000 અને રોકડ વેચાણ 20,000. વ્યવહારને જોતા જ ખબર પડી જશે કે આવશે નહીં, કારણ કે રોકડ શબ્દ છે એ પેલો જ આપી દીધો છે. ત્યારબાદ સ્વીટુને રૂપિયા 10,000નો માલ ઓક્ટોબરમાં ખરીદે તે પરત કર્યો અને ઉધાર ચીઠ્ઠી નંબર 20 મોકલી આપી. હવે છે એ ખરીદેલ છે ને તે પરત કર્યો, મીન્સ કે છે એ ખરીદ પરત નોંધમાં આવશે. અને બીજી વાત કે ઉધાર ચીઠ્ઠી નંબર આપી દીધી છે એટલે ડાયરેક્ટ આપણે ખબર પડી જાય. તો તારીખ 27, સ્વીટુ ખાતે ઉધાર ચીઠ્ઠી 20, 10,000નો માલ 10,000. ત્યારબાદ છે તારીખ 30, કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપવામાં આવી. કરણે અડધો માલ પરત કર્યો. હવે તારીખ 30, કરણ આગળ ગોતીએ તો કે વેચાણ નોંધમાં છે એને છે એ અડધો માલ છે પરત કર્યો, મીન્સ કે છે એ વેચાણ પરત બને છે. તો તારીખ 30 અહીં લખશું કરણ ખાતે 27,000ના અડધા 13,500 રૂપિયા. ચાલો હવે આપણે છે એ કુલ ટોટલ મારશું. તો સૌથી પહેલાં ખરીદનો ટોટલ કેલ્શિયમ મારો 27,000, 12,000 અને 90,000 એટલે 1,29,000. વેચાણનો ટોટલ મારીએ 14,250, 97,200 અને 27,000, એનો ટોટલ થશે 1,38,450. ત્યારબાદ છે ખરીદ પરત્નનો ટોટલ મારીએ 4,800, 45,000 અને 10,000 એનો કલ્સીની અંદર છે એ ટોટલ મારો એટલે છે 59,800 રૂપિયા. ચાલો એના પછી ત્યારબાદ વેચાણ પરત્નનો ટોટલ મારીએ તો 3,048,600 અને 13,500 આનો કેલ્સીની અંદર છે ટોટલ મારશો એટલે 65,100 રૂપિયા આવશે. થેન્ક યુ.